ધંધુકામાં ન જેવી બાબત પર જાહેરમાં ગોળી મારીને નિર્મમ હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે, જેને લઈને હિન્દુ સંગઠન ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવકમાં મૂકેલા વિડીયોમાં કોઈ પણ પ્રકારનો વિવાદ બાબત હોવા ન છતાં તેને મોતના ઘાટે ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહી છે. યુવાન સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. નવજીવી બાબતમાં આ પ્રકારે કોઈ યુવકની હત્યા કરી દેવાય એ યોગ્ય નથી, એ પ્રકારની માંગ હિન્દુ સંગઠન કરી રહ્યા છે. કિશન ભરવાડની જે પ્રકારે હત્યા કરવામાં આવી છે તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના સમર્થકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર વિધર્મી યુવક સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. ઝડપથી યુવકને કડકમાં કડક સજા કરવામાં આવે તે પ્રકારે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠન દ્વારા યોગ્ય રજૂઆત કરવામાં આવી રહી છે. હસમુખભાઈ રૈયાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ. ગત રોજમાં આપણે હિન્દુત્વના કાર્યકર્તા અમારા હિન્દુ સાથીની હત્યા વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. એના વિરોધમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવવામાં આવે અને એમને જલ્દીમાં જલ્દી ફાંસી આપવામાં આવે, જેથી આવનારા સમયની અંદર ક્યારેય આવી ઘટનાઓ બને નહીં, એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે. ગૃહમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી સાહેબે કીધું હોય, એમની નૈતિક જવાબદારીના હિસાબે કીધું છે, પણ અમારી લાગણી અને માંગણી રજૂ કરવા અમે આજે કલેક્ટર સાહેબને આવ્યા છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. સુનિલ પાટીલ સાથે અભય દુધરાગ્રા, સમય મીડિયા ન્યૂઝ, સુરત.